देवभूमि द्वारका ना कल्याणपुर तालुका ना भोपालका गामे रेलवे स्टेशन पर भावनगर ओखा ट्रेन रोकवामा आवी हती, जेमा 300 जेटला लोकोए रेलवे ट्रेक पर उभा रहीने ट्रेन रोकावी विरोध कर्यो। समग्र देश में ज्यारे पद्मावत फिल्म नो विरोध थई रह्यो छे त्यारे देवभूमि द्वारका जिलो पण तेमा बाकात नथी। द्वारका जिल्लाना कल्याणपुर तालुकाना भोपालका गामे पद्मावत फिल्म ने लईने विरोध प्रदर्शन करवामा आव्यु हतु अने गुजरातभरमा विरोध वधु उग्र बनतो जाय छे त्यारे जाम कल्याणपुर तालुकाना भोपालका गामे समस्त राजपूत समाज द्वारा भावनगर ओखा ट्रेन ने रोकवामा आवी हती, तेमज 300 जेटला राजपूत समाजना अग्रणीओ अने युवानो द्वारा आ ट्रेन रोकवामा आवी हती। रेलवे पोलीस सहितनी स्थानिक पोलीसना काफला साथे चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामा आव्यो हतो, त्यारे राजपूत समाजना अग्रणीओ द्वारा कोई हिंसा न थाय तेनी तकेदारी राखी अहिंसा रूपे आ ट्रेन रोकवामा आवी हती अने विरोध करवामा आव्यो हतो। तारीखे संजय लीला भणसारी द्वारा पद्मावत पिक्चर रजू करवा जई रह्यु छे एना विरोधमा समग्र भारतमा राजपूतो एनी विरोधमा उतरी आव्या छे, मात्र एक ज कारणथी કે જે પદ્માવતી માં છે જેને જોહર કર્યું હતું, લગભગ કેટલી 1800થી વધારે સ્ત્રીઓ સાથે ઇતિહાસ છે અને ભારતનો આ ઇતિહાસ છે, માત્ર રાજપૂતનો એવું નથી, એટલે એની વિરુદ્ધમાં અમે જઈ રહ્યા છીએ અને જલદ પ્રોગ્રામો પણ આપશું। અને હું એક બીજું પણ કહેવા માંગુ છું, સંજય લીલા ભણસાળી જેવાને, એને બાજીરાવ જેવાને યુદ્ધો હતો, એક પણ યુદ્ધ નથી હાર્યો, એને પ્રેમી બતાવી દીધો। અને અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ તો આરે સોમનાથનું મંદિર પણ તોડ્યું છે અને એના મુસ્લિમ 100 બાળકોને એને મારી નાખ્યા છે, ખાલી નાની એવી બાબતમાં ઇતિહાસમાં છે આ, વાંચો। એટલે તમામ આજે ઇતિહાસની કોઈને ખબર નથી અને અમારે જે રાજપૂત છે એ ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે અને આની એક એક કણ એવી નથી કે જ્યાં રાજપૂતનું લોહી ના પડ્યું હોય। અને આ બધા જે તોડી મરોડી અને રજૂ કરવા જઈ રહ્યા છે એની સામે વાંધો છે। આ આંદોલન અમે એકદમ અહિંસક રીતે ટ્રેનમાં આવે, ટ્રેન એ રાષ્ટ્રીય મિલકત છે, એ પણ અમારી છે, 500 પેસેન્જર છે એ પણ અમારા છે, એટલે અમારે કોઈ સમાજ કોઈ સરકાર કોઈને આરે વાંધો નથી, અમારે માત્ર આ પિક્ચર આરે વાંધો છે અને એમાં જે રીતે સંજય લીલા ભણસારી જે પિક્ચર એની સામે વાંધો છે, બાકી કાંઈ નહીં। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, KTV ન્યૂઝ, ગુજરાતી।